ડભોઈ તાલુકામાં 6 વાગ્યા પછી 2 નંબરી જેસીબી ઉતારી રેતી ખનન કરી રહ્યા છે. રેતી ખનનના કારણે નર્મદા નદી અને ઓરસંગ નદીમાં મોટા મોટા ખાડા કરી દેવામાં આવ્યા છે. ત્યારે ડભોઈ તાલુકાના અધિકારીઓ જાગે અને આવા 2 નંબરીઓના સપાટા બોલાવીને કોઈનો જીવ બચાવે એવી નગરજનો આશા રાખી રહ્યા છે. ડભોઈ તાલુકાના ભીમપુરા અને કરણીટ તથા સનોર ફૂલવાડી કરનાળી આસોદર ગામે ઓરસંગ નદીમાંથી અલગ અલગ માલિકો દ્વારા 25-30 ટ્રેક્ટરો હાઇવા ટ્રકો દ્વારા જેસીબી હિટાચી મશીનથી ઓરસંગ નદીમાંથી ટ્રેક્ટર દ્વારા રેતી ભરી અન્ય જગ્યા ઉપર સ્ટોક કરી બેફામ સફેદ રેતીનો ઉદ્યોગ ધમધમી રહ્યો છે, જેના સંચાલકો પણ મોટા મોટા હાઇવામાં ઓવરલોડ રેતી ભરી બેફામ રીતે ટ્રકોની અવરજવર કરતા હોય ખાન ખનીજ વિભાગ તેમજ અન્ય વિભાગ ક્યારેય પણ આ તરફ ચેકિંગમાં નજરે પડ્યા નથી. જાણવા મુજબ આ વિસ્તારમાં કાયદેસર કોઈ પણ પ્રકારની રેતીની લીઝો મંજૂર કરવામાં આવી નથી, છતાં પણ મોટા પ્રમાણમાં રેતી ઉલેચવામાં આવે છે. આ ગેરકાયદેસર રેતીનું ખોદકામ કરવાના કારણે નદીના પટમાં મોટા મોટા ઊંડા ખાડા પડી ગયા હોય માણસ કે ઢોર જાય તો ઊંડા ખાડામાં ડૂબી જવાનો ભય સતાવી રહ્યો છે ગ્રામજનો. જેથી કરીને આ ગેરકાયદેસર રેતી 2 નંબરી કારોબાર બંધ થાય તેવી પણ વિસ્તારના ગ્રામજનો દ્વારા માંગ ઉઠવા પામી છે. કેમકે રેતી ઉલેચી ઊંડા ઊંડા ખાડા પાડી દેતા હોય અને પાણી ભરી દેતા મગરનો વાસ હોવાથી નદી પર જઈ શકાતું નથી તેવું ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું.